शून्य कोई पण संख्या नो शून्य साथे गुणाकार करो
જવાબ માં શું આવે છે શૂન્ય અને 4 નો પડ્યો 1 સુધી બોલી એટલે 4 1 4 એટલે અહીંયા શું આવશે 4 બરાબર એટલે 10 રૂપિયા ગુણ્યા 4 નો બરાબર 40 રૂપિયા થશે કેટલા રૂપિયા થાય 10 રૂપિયા ગુણ્યા 4 નો બરાબર 40 રૂપિયા કેટલા થાય 40 રૂપિયા એટલે અહીંયા દરેક મિત્રને કેટલા રૂપિયા મળે 40 રૂપિયા ફરી એકવાર જો 10 રૂપિયાની 16 નોટ હોય અને 4 મિત્રોને વેચવાની હોય ત્યારે 16 ભાગ્યા 4 બરાબર 4 આવે અને 4 ગુણ્યા 10 બરાબર 40 તેથી દરેક મિત્રને 40 રૂપિયા મળે પણ આપણે કઈ રીતે મળ્યા તો કે 4 મિત્રોને જે આ 10 રૂપિયાની 16 નોટ છે તે સરખી વેચવાની છે બરાબર ચારે મિત્રોને વેચવાની હોય તો દરેકના ભાગે 16 ભાગ્યા 4 બરાબર 4 નોટ આવે બરાબર 4 નોટ આવે અહીંયા કેટલી નોટ આવે તો કે 4 નોટ આવે 16 ભાગ્યા 4 બરાબર 4 નોટ આવે અને પછી આ જે 4 નોટ આવી તે કેટલા રૂપિયા વાળી છે તો કે 10 રૂપિયા વાળી તેથી 10 રૂપિયા ગુણ્યા 4 નોટ બરાબર 40 રૂપિયા બરાબર 40 રૂપિયા એટલે કે તેથી દરેક મિત્રને 40 રૂપિયા મળે આજે લખાણ મેં જે બોર્ડ પર લખ્યું છે તે તમારે તમારી નોટબુકમાં પણ લખવાનું છે ફરી એકવાર આપણે અભ્યાસ કરીએ કે જો 10 રૂપિયાની 16 નોટ હોય અને 4 મિત્રોને વેચવાની હોય ત્યારે 16 ભાગ્યા 4 એટલે કે 10 રૂપિયાની 16 નોટ છે તે 4 મિત્રોને વેચવાની હોય તો 16 ભાગ્યા 4 બરાબર 4 આવે હવે જે 4 નોટ છે તે કેટલા રૂપિયા વાળી છે તો કે 10 રૂપિયા વાળી એટલે 10 રૂપિયા ગુણ્યા 4 નોટ એટલે 10 ગુણ્યા 4 બરાબર 40 એટલે 40 રૂપિયા થયા એટલે તેથી દરેક મિત્રને કેટલા રૂપિયા મળે 40 રૂપિયા મળે હવે આગળ આપણે અભ્યાસ કરીએ જુઓ પાના નંબર 166 પર 5 મિત્રોને રૂપિયા 100 મળે છે જો તેઓ સમાન રીતે વેચે તો દરેકને કેટલા રૂપિયા મળે તો 100 ભાગ્યા 5 કરીશું આપણે તો પહેલા રકમ લખીશું હવે 5
खाली जगह मीटर
દોરડું મળે, દોરડું મળે છે, દોરડું મળે છે. તો જો હરિપ્રસાદ પાસે 30 મીટર દોરડ છે, આપણે અહીંયા 30 લખીશું. હવે ત્રણ બાળકોમાં સમાન રીતે વેચી દે છે, એટલે ભાગ્યા વેચી દે છે ભાગ્યા 3 બરાબર. તો હવે આપણે 30 ભાગ્યા 3 કરીશું. તો જો 3 ના ગણ્યામાં 3 આવે છે, તો કે હા 3 એકા 3 બરાબર, એટલે 1 ને 3 ઉપર લખીશું. હવે 3 માંથી 3 જાય તો 0 બરાબર. હવે આ 0 છે તેને આપણે નીચે લખીશું. હવે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરે તો ભાગાકારમાં શું આવે છે, 0 છે, એટલે કોઈ પણ સંખ્યાને ભાગતા ભાગાકારમાં 0 જ આવે, એટલે અહીંયા આપણે 0માંથી 0 જાય તો 0 અને આ 0ની નીચે જે કોઈ સંખ્યા નથી એટલે 0 આપણે આ રીતે લખશું, એટલે 30 ભાગ્યા 3 બરાબર 10 બરાબર. 30 ભાગ્યા 3 બરાબર 10, એટલે દરેક બાળકને 10 મીટર દોરડું મળે. અહીંયા જવાબમાં આપણે જે આ આપેલ છે કે દરેક બાળકને 10 મીટર દોરડું મળે, દરેક બાળકને 10 મીટર 10 મીટર દોરડું મળે બરાબર. ફરી એકવાર હરિપ્રસાદ પાસે 30 મીટર દોરડું છે, હવે તે તેના 3 બાળકોમાં સમાન રીતે વેચી દે છે, તો દરેક બાળકને કેટલા મીટર દોરડું મળે, તો 30 ભાગ્યા 3 બરાબર 10, એટલે કે 30 ભાગ્યા 3 બરાબર કેટલા થાય, તો કે 10. 3 નો ગણ્યો 3 સુધી બોલીએ, એટલે 3 એકા 3, એટલે 3 માંથી 3 જાય તો 0. હવે જે 0 છે 3 ની બાજુમાં જે 0 છે તેને આપણે નીચે ઉતારીશું બરાબર. હવે નીચે લખી, હવે 0 ને 0 0 સિવાયની કોઈ પણ સંખ્યા સાથે ભાગતા ભાગાકારમાં 0 જ મળે, એટલે આપણે 0 અહીંયા લખ્યું અને અહીંયા 0 લખ્યું, પછી નીચે 0 લખ્યું. હવે 0 માંથી 0 બાદ કરીએ તો જવાબમાં 0. હવે અહીંયા દશાંશના સ્થાને જે આ 0 છે તેની નીચે કોઈ સંખ્યા જ નથી, એટલે આ 0 અહીંયા લખ્યું. હવે તો 30 ભાગ્યા 3 બરાબર કેટલા થાય, 10, એટલે દરેક બાળકને 10 મીટર દોરડું મળે. હવે આગળ અભ્યાસ કરીએ. જો 36 મીટર દોરડું હોય તો દરેક બાળકને કેટલું દોરડું મળે. હવે 30 મીટરની મીટરમાં આપણને 30 ભાગ્યા 3 કર્યા તો 10 મીટર દોરડું મળ્યું. હવે 36 ભાગ્યા 3 એટલે કે 36 મીટર દોરડું છે અને 3 બાળકો છે, તેને સરખે ભાગે વહેંચીએ 36 મીટર દોરડું, તો કેટલા મીટર દોરડું મળશે દરેક બાળકને. તો પહેલા આપણે શું કરીશું, રકમ લખીએ અને પછી આપણે દાખલો ગણીશું. જો 36 મીટર દોરડું હોય, જો 36 મીટર દોરડું હોય તો દરેક બાળકને કેટલું દોરડું મળે, કેટલું દોરડું મળે, દોરડું મળે.
હવે 36 મીટર દોરડું છે અને 3 બાળકો છે બરાબર તો હવે 36 ભાગ્યા 3 3 ના ભાગ્યામાં તો 3 આવે ત્યાં સુધી આપણે કડો ભર્યો બોલી તો 3 એકા 3 બરાબર 3 ને નીચે 3 લખ્યા હવે 3 માંથી 3 જાય તો 0 હવે આ જે 6 છે તેને આપણે અહીંયા નીચે લખીશું હવે 3 ના ભાગ્યામાં 6 આવે ત્યાં સુધી આપણે 3 નો ભર્યો બોલી તો 3 એકા 3 અને 3 2 6 એટલે અહીંયા 6 ઉપર આપણે 2 લખીશું અને આ 6 ની નીચે આપણે 6 લખીશું બરાબર હવે 6 માંથી 6 જાય તો 0 અને આ જે 0 છે તેની નીચે તો કોઈ સંખ્યા જ નથી એટલે 0 અહીંયા નીચે લખ્યો બરાબર એટલે કેટલા મીટર દોરડું મળશે તો કે 12 મીટર બરાબર જો 36 મીટર દોરડું હોય તો દરેક બાળકને 12 મીટર દોરડું મળે અહીંયા જવાબમાં લખો તો દરેક બાળકને 12 મીટર દોરડું મળે 12 મીટર દોરડું મળે બરાબર એ તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે લીટી આપેલી છે અહીંયા લખો 12 મીટર આ રીતે લખવાનું છે બરાબર ફરી એકવાર આપણે અભ્યાસ કરીએ કે જો 36 મીટર દોરડું હોય 36 મીટર દોરડું હોય તો દરેક બાળકને કેટલું દોરડું મળે તો કે 36 ભાગ્યા 3 બરાબર 12 મીટર કેટલા થાય 12 એટલે કે તો દરેક બાળકને 12 મીટર દોરડું મળે હવે આગળ અભ્યાસ કરીએ કે જો 60 મીટર દોરડું હોય તો દરેક બાળકને કેટલું દોરડું મળે હવે હરિપ્રસાદ પાસે 60 મીટર દોરડું હોય તો તેના ત્રણેય બાળકોમાં સમાન રીતે વેચે છે તો દરેક બાળકને કેટલું દોરડું મળે તો આગળ આપણે પહેલા રકમ લખીએ પછી આપણે દાખલો ગણીશું જો 60 મીટર દોરડું હોય તો દરેક બાળકને બાળકની સંખ્યા કેટલી છે તો કે 3 બરાબર બાળકને કેટલું દોરડું મળે હવે આપણે આમાં શું કરીશું 60 ભાગ્યા 3 બાળક છે એટલે 3 લખીશું બરાબર 60 ભાગ્યા 3 બરાબર તો 60 ભાગ્યા 3 કરી તો 3 ના ઘડિયામાં 6 આવે ત્યાં સુધી આપણે ઘડિયો બોલીશું 3 નો 3 એકા 3 અને 3 2 6 એટલે અહીંયા આપણે 6 ની ઉપર 2 લખીશું અને નીચે બાદબાકીની નિશાની અને 6 ની નીચે 6 લખીશું એટલે 6 માંથી 6 બાદ કરીએ તો 0 હવે જે આ 0 છે તેને આપણે નીચે લખીશું હવે આપણે ખબર જ છે કે 0 ને 0 સિવાયની કોઈ પણ સંખ્યા સાથે ભાગતા ભાગાકારમાં 0 જ આવે એટલે અહીંયા 0 ની ઉપર 0 લખ્યું અને બાદબાકીની નિશાની અને અહીંયા આપણે 0 લખ્યું એટલે 0 માંથી 0 બાદ થાય તો જવાબમાં 0 આ 0 નીચે કોઈ સંખ્યા નથી એટલે 0 લખ્યું એટલે કેટલા મીટર દોરડું મળે દરેક બાળકને તો કે 20 મીટર બરાબર 20
तो यहाँ आपने लिखी तो जवाब में दरेक बाड़क ने दरेक बाड़क ने 20 मीटर दोरडू मड़े बराबर दरेक बाड़क ने 20 मीटर दोरडू मड़े जो 60 मीटर दोरडू हरिप्रसाद पासे होय तो तेना 3 बाड़क ने सरखा भागे वेचे तो केटलू दूर दरेक बाड़क ने केटलू दोरडू मड़े तो 60 भाग्या 3 बराबर 20 बराबर એટલે કે જવાબમાં આપણે લખ્યું છે દરેક બાળકને